नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चैनल जेनी अंदर तमारू स्वागत है। आज आपणे आगळनो दाखलो दाखला नंबर चार जोईशुं, जेनी अंदर आवी कंईक रकम है के एक्स नो घन माइनस त्रण एक्स वर्ग प्लस एक्स वत्ता टू आने बहुपदी आना वडे भांगवानी। आ बहुपदी आपने आपेली नथी, आना वडे भांगी तो भांगता भागफळने शेष આપણને અનુક્રમે એટલે લાઈનમાં પહેલાં કીધું હોય એ પહેલાં આપેલું હોય, પછી કીધું હોય એ પછી આપેલું હોય, એનો મતલબ એમ કે પહેલાં આપને ભાગફળ કીધું હોય તો પહેલી વસ્તુ ભાગફળ આપેલી હોય, પછી આપને શેષ કીધું હોય તો પછી જે આપેલું હોય તે આપણને શેષ આપેલી હોય। પણ બહુપદી કઈ છે તો ક્યાં એ બહુપદીને આના વડે ભાંગી એટલે ભાગફળ આટલું મળે અને શેષ આટલી મળે। જો એના વડે ભાંગી તો એટલું મળતું હોય તો આજે જી ઓફ એક્સ વડે આપણે ભાંગ્યા હે એ જી ઓફ એક્સ શોધો કે આપણે કઈ બહુપદી વડે ભાંગ્યા છે। તો પહેલી વસ્તુ એ કે આવી રીતે રકમ આપી હોય જેની અંદર પહેલી બહુપદી, બીજી બહુપદી અને ત્રીજી બહુપદી, ત્રણ બહુપદી આપી હોય અને કોઈ પણ એક બહુપદી શોધવાની કીધી હોય, ત્યારે આપણે એની અંદર જે સૂત્ર છે મૂકી અને એનું સાદુરૂપ આપવું પડે। તો પહેલી વસ્તુ કે આ મેઇન બહુપદી છે, આ બહુપદીને આના વડે ભાંગવાની છે તો આ આપણું ભાજ્ય થાય અને આ આપણું ભાજક થાય। તો અહીંયા આપણે લખવું પડશે કે ભાજ્ય શું આપ્યું છે, તો ક્યાંય લખવાનું કે અહીં ભાજ્ય પી ઓફ એક્સ કેટલા આપ્યા છે, તો જે આપી છે બહુપદી એ આપણે ભાજ્ય આપ્યું છે, એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ ટુ, આ આપણું ભાજ્ય આપ્યું હોય। જી ઓફ એક્સ વડે ભાંગવાના છે, જી ઓફ એક્સ એટલે આપણું ભાજક, તો ભાજક જી ઓફ એક્સ, પણ એ શું કરવાના છે તો કે આપેલા નથી તો શોધવાના છે। પછી જે આપણે કીધું કે આના વડે તમે ભાંગો એટલે એ આપણે એના વડે ભાંગવાના, પણ એ આપણે શોધવાના છે ભાગફળ આટલું આપ્યું હોય અને શેષ આટલી આપી હોય, તો ભાગફળને ક્યુ ઓફ એક્સ કહેવાય। તો એ લખાય ભાગફળ ક્યુ ઓફ એક્સ કેટલો આપ્યો હોય, તો અહીં આપ્યું હોય એક્સ માઇનસ ટુ। પછી આપણને આગળ કીધું હોય કે શેષ આપી હોય, શેષને શું કહેવાય આર ઓફ એક્સ કેટલો આપ્યું હોય માઇનસ ટુ એક્સ વધતા ફોર, આપણને આર ઓફ એક્સ આપ્યા। તો પહેલી વસ્તુ આપણે પહેલાં જ કીધું હતું કે કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય એક વસ્તુ શોધવાની હોય, કોઈ પણ ત્રણ વસ્તુ આપી હોય અહીંયા આપણને જી ઓફ એક્સ ગોતવાના કીધા હોય, બાકીની ત્રણ વસ્તુ આપણે આપેલી હોય, એના સિવાયની બીજી કોઈ પણ વસ્તુ ત્રણ આપેલી હોય તો પણ આવી રીતે લખી અને પછી એનું સાદુરૂપ આપવું પડે। પણ આના માટેનું સૂત્ર આવું હતું કે સૂત્ર પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ બેનો ગુણાકાર, તો જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ અને પ્લસ આર ઓફ એક્સ, આ એનું સૂત્ર છે। સૂત્રની અંદર આપણે આ વસ્તુ શોધવાની છે, બાકીની બધી વસ્તુ આપણે આપેલી છે। તો અહીંયા એ વસ્તુ પહેલાં ડાયરેક્ટ કિંમત મૂકી દો અને પછી સાદુરૂપ આપો તો પણ ચાલશે, પહેલાં આનું સાદુરૂપ આપી દો આને કરતાં કરી નાખો અને પછી કિંમત મૂકો તો પણ ચાલશે, બે રીતે ચાલે। તો આપણે પહેલાં શું કરશું, આને કરતાં કરી લઈ, કારણ કે આ આપણે શોધવાના છે, શોધવાના હોય તો એને આપણે એમનેમ રાખશું, બાકીના બધાને સરવાળામાં હોય તો બાદબાકીમાં, ગુણાકારમાં હોય તો ભાંગાકારમાં, આ રીતે લખી નાખી। તો પી ઓફ એક્સ એમનેમ સરવાળામાં છીએ, આ બાજુ આવે તો માઇનસ, બાદબાકીમાં આવે, આ બધું એમનો, આ બે ગુણાકારમાં હોય, મારે તો આ શોધવાના છે, આ ગુણાકારમાં હોય પહેલી બાજુ જાય તો ભાંગાકારમાં, તો પી ઓફ એક્સ એમનો આર ઓફ એક્સ છેદમાં ક્યુ ઓફ એક્સ મળશે શું જી ઓફ એક્સ। હવે મારે જી ઓફ એક્સ આ બાજુ લખું તો ભલે ને આ બાજુ લખું તો પણ ભલે, તો હું જી ઓફ એક્સને આ બાજુ લઈ લઉં, એટલે આપણે કેને કરતા કર્યા જી ઓફ એક્સને, હવે જી ઓફ એક્સ આપણે એમનેમ રાખી
तो पी ऑफ एक्स की किंमत केटली आपी है मूकी दी, एक्स नो घन माइनस त्रण एक्स नो वर्ग प्लस एक्स प्लस टू माइनस एम नो आर ऑफ एक्स, आर ऑफ एक्स शेष केटली आपी है टू एक्स वधता फोर छेद में क्यू ऑफ एक्स केटला आपा है શું થશે નિશાની અંદર દાખલ કરી, સોરી આર ઓફ એક્સ કેટલા હે માઇનસ છે, હોય ધ્યાન રાખજો માઇનસ છે, હવે નિશાની અંદર દાખલ કરી એટલે બધા જની નિશાની કૌંસની અંદર બદલાઈ જાય, બાકીનું બધું એમનો એક્સનો ઘન એમનો ત્રણ એક્સ વર્ગ એમનો એક્સ એમનો બે એમનો, હવે નિશાની અંદર દાખલ કરી તો માઇનસ હોય અને નિશાની અંદર દાખલ કરીએ એટલે કેવા થઈ જાય, તો કે હોય એના કરતાં બદલાઈ જાય, પ્લસ હોય અને માઇનસ દાખલ કરી તો માઇનસ થઈ જાય, છેદમાં એક્સ માઇનસ ટુ એમ ન. હવે શું કરશું, તો અહીંયા જોવાનું ઘનવાળા કેટલા છે એક જ છે, વર્ગવાળા કેટલા છે એ પણ એક જ છે, તો એનો સરવાળા બાદબાકી એકલા હોય તો ન થાય, પણ એક્સવાળા તો કે બે પદે સરખી નિશાનીવાળા હોય તો સરવાળો થાય, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. તો આવી રીતે આપણે એનું સાદુરૂપ આપી અને અહીંયા લખી તો શું થાય છે, જી ઓફ એક્સ એમનો હાલો એક્સ ઘન પણ એમનો એક્સ વર્ગ વાળું પણ એમનો, પણ કેટલા છે તો કે માઇનસ ત્રણ એક્સ વર્ગ, એક્સ પ્લસ છે અને ટુ એક્સ અહીંયા પણ પ્લસ છે, એક્સ પ્લસ અને ટુ એક્સ પ્લસ કેટલા થાય છે તો કે બે પ્લસ છે, થાય સરવાળો અને સરવાળો થાય તો બે અને એક ત્રણ, મોટા પદની નિશાની ત્રણ એક્સ, બે પ્લસ છે અને ચાર માઇનસ છે, બંનેની નિશાની છે અલગ અલગ, એનો મતલબ એમ કે ચાર માઇનસ અને બે પ્લસ એ અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય, બાદબાકી થાય તો ચારમાંથી બે જાય એટલે વધે બે, તો અહીંયા વધશે બે, પણ મોટા પદની નિશાની ચાર મોટા એ કેવા છે માઇનસ, તો બે માઇનસ. હવે એના છેદમાં હતું શું, તો આપણે લખી નાખીએ છેદમાં શું હતું, એક્સ માઇનસ ટુ, તો એક્સ માઇનસ ટુ એનો મતલબ એમ કે એક અંશ છે અને એક છેદ, અંશ છે એ અને છેદ છે તે બંનેનો ભાગાકાર કરવાનો થાય, તો આનો ભાગાકાર આના વડે કરવાનો, એનો મતલબ એમ કે ભાગાકાર કરી તો જી ઓફ એક્સ આપને મળે. તો ચાલો લખી નાખીએ ભાગાકારને કેમ લખાય, તો આવી રીતે આપણે એને દર્શાવવું પડે, આ જે છે ઉપર હોય અંશમાં એને આપણે ભાજ્ય તરીકે લેવું પડે અને નીચે હોય એને આપણે ભાજક તરીકે લેવું પડે. અહીંયા તો આપને ખબર જ છે પેલાનું પેલા સાથે સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપતા જે વધે એને ભાગફળમાં મૂકવાનું, પછી બધા એને ગુણાવવાના અને પછી એનો ભાગાકાર કરવાનો, એનો મતલબ એમ કે પહેલું પદ અને પહેલું પદ એનું રફ વર્કમાં સાદુરૂપ આપી, પહેલું પદ શું છે એક્સ ઘન, અહીંયા પણ પહેલું પદ શું છે એક્સ, એક્સ ઘનમાંથી એક્સ ઉડી જાય તો વધે શું, તો ક્યાંય બે ઘાત વધે એક ઘાત ઉડી જાય, એનો મતલબ એમ કે એક્સ વર્ગ વધે, એક્સ વર્ગ ક્યાં મૂકવાના ભાગફળમાં બધાને ગુણાવવાના, એક્સ વર્ગ ગુણ્યા એક્સ, એક્સનો ઘન માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ બે ગુણ્યા એક્સ વર્ગ બે એક્સ વર્ગ, અહીંયા બધા જની નિશાની હોય એના કરતાં બદલાવી જેથી પહેલું પદ ઉડી જતું હોય, બીજા પદમાં સરવાળો અથવા બાદબાકી થતા હોય, પણ આ માઇનસ છે આ પ્લસ છે બંનેની નિશાની જુદી જુદી છે એટલે બાદબાકી થાય, મોટામાંથી નાનું બાદ ત્રણમાંથી બે જાય એક, તો એક એક્સ વર્ગ, પણ એક લખો તોય ભલે ન લખો તોય ભલે, હવે રહી નિશાનીની વાત, મોટા પદ બે છે કે ત્રણ, તો કે ત્રણ, ત્રણ કેવા હે તો કે માઇનસ, તો મોટા પદની નિશાની. હવે આપણે એક પદ ઉડ્યું તો ઉપરથી એક પદ નીચે ઉતરે, હવે શું કર્યું પાછું પહેલા પદનો મેળ કરવાનો, પહેલું પદ કયું હોય તો કે માઇનસ એક્સ વર્ગ, અને અહીંયા પહેલું પદ કયું હોય એક્સ, બેમાંથી એક્સ ઉડી જાય, અહીંયાથી એક્સ ઉડે અહીંયાથી એક્સ ઉડે એટલે અહીંયા કેટલા એક્સ વધે એક, પણ નિશાની સાથે તો માઇનસ એક્સની એક ઘાત લખાય નહીં અને લખો તો વાંધો નહીં, તો વધ્યું શું માઇનસ એક્સ,
माइनस एक्स बने साथ गुणवा माइनस गुणिया प्लस माइनस एक्स गुणिया एक्स तो एक्स नो वर्ग माइनस गुणिया माइनस प्लस बे गुणिया एक्स बे एक्स माइनस हो तो प्लस प्लस हो तो माइनस निशानी बदलावा भूलाय नहीं। पहलू पद हमेशा उड़ीज जात हो त्रण प्लस है बे माइनस है एनो मतलब एम के निशानी अलग अलग है अलग अलग हो तो बाद बाकी जाए तो त्रण माथी बे जाए एटले एक अने एक्स एम नम पण एक लखाय नहीं। मोटा पद निशानी तो त्रण मोटा है तो कहवा है प्लस तो प्लस आगळ दर्शाओ तो भले प्लस न दर्शाओ तो भले प्लस ज होय पछी आपणे कीधुं है ऊपरथी एक पद नीचे उतरे पहला पदनो मेळ करवानो तो पहलू पद अहीं एक से पहलू पद अहीं एक से बने उड़ी जाए कई वे नही कई न वे तो के वे एक तो एक अँ भागफल में लखवा प्लस गुणिया प्लस एट्ले प्लस एक गुणिया एक्स एट्ले एक्स प्लस गुणिया माइनस एट्ले माइनस एक गुणिया बे बे एका बे बधाज निशानी होना करता बदलाय एक्स में एक्स जाए जीरो माइनस बे अने प्लस बे अलग अलग निशानी है बाद बाकी थाय बे माथी बे जाए तो जीरो ई पण उड़ी जाए एनो मतलब एम के जीरो तो आ रीते तमे एनु सादु रूप आपी सको। हवे एनी अंदर अहीं आपणने मळ्युं शुं है तो के एक्स माइनस टू एक्स वर्ग माइनस एक्स वत्ता वन हवे अहीं रफ वर्क छे एवुं छे कि नाखुं कारण के तो आपणे छेल्ला पेज उपर गणवानुं होय तो अहीं मने मळशे शुं तो आना वडे आपणे भांगाकार कर्यो आनो भांगाकार कर्यो शेष जीरो मळी पण मारे तो भागफळ केटलुं मळ्युं एनु ध्यान राखवानुं होय तो जे भागफळ मळे ने ई आपणो जी ऑफ एक्स तो मने जे भागफळ मळ्युं अहीं ई केटलुं मळ्युं तुं तो अहीं आपणने आटलो जवाब मळ्यो एनो मतलब एम के मारो जी ऑफ एक्स आटलो थई छे तो छेले लखवुं पड़े के आम શું ગોતવાનું કીધું હતું તો કે આ બહુપદીને આના વડે ભાંગી એટલે ભાગફળ આ મળે શેષ આ મળે તો જી ઓફ એક્સ શોધો તો મેં લખ્યું આમ અહીં જી ઓફ એક્સ શું મળશે તો કે એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન મળે તો આવી રીતે આપણને અહીંયા જી ઓફ એક્સ એક્સ વર્ગ માઇનસ एक्स प्लस वन मळे छे पण खास ध्यान शू राखवानुं होय अहींया आपणने शू आप्युं होय कोई पण त्रण वस्तु आपेली होय तो एनी अंदर आ वस्तु लखवी पछी जे वस्तु नथी आपी एने करता करवाना तो आपणे एने करता कर्या सादु रूप आप्युं पहेला सूत्र बनाव्युं सूत्र लख्युं हतुं एमांथी नव सूत्र क्रिएट कर्युं बनाव्युं जे आपणे शोधवानुं हतुं એને કરતા ગયા બાકીની વસ્તુ એની અંદર મૂકી દીધી છે એટલે આપણને અંશ અને છેદમાં જવાબ મળ્યો અંશ અને છેદમાં જવાબ મળ્યો એટલે મેં એનો ભાગાકાર કરી નાખ્યો ભાગાકારની અંદર જે ભાગફળ મળ્યું એ આપણો જી ઓફ એક્સ મળે તો મેં કીધું જી ઓફ એક્સ આટલો મળશે તો આ રીતે તમને કોઈ પણ અહીંયા બહુપદી આપેલી હોય તો તમે એનો જી ઓફ એક્સ શોધી શકો ત્યાર પછી દાખલા નંબર પાંચની અંદર આપણે ભાગ પ્રવિધિ નીચેની શરત સંતોષે તે રીતે એની અંદર જે શરત આપી હોય એ સંતોષે તે રીતે એના ઉદાહરણ ગોતવાના છે ઉદાહરણની અંદર કોઈ પણ ઉદાહરણ આવી શકે પણ ખાસ એની આપેલી જે શરત છે આ શરતને ખાસ ધ્યાનમાં રાખવાની અહીંયા આપણને શરત કીધી પી ઓફ એક્સની ઘાત અને ક્યુ ઓફ એક્સની ઘાત સરખી મળવી જોઈએ તો પહેલી કન્ડિશનની કે આ જે બે જ્યારે સરખી મળે तो त्यारे भांगाकारनी अंदर केवा प्रश्न उत्पन्न थाय एना जवाब केवा मळे तो अहींया पी ऑफ एक्स छे ते आपणुं भाज्य थाय क्यू ऑफ एक्स छे ते आपणुं भागफळ थाय तो भाज्य अने भागफळ बने ज्यारे सरखा होय त्यारे आपणने जे एनो भाजक होय जे भाजक भाजक होय आ आपणने मळे ई जे मळे ने ई फक्त संख्या मळे नहीं कि एनी साथे एक्स वाला पद एनी साथे आवे नहीं तो आपणे आनी शुरुआत करी तो शुरुआत नी अंदर आपणे कीधुं के पहला तो आ बेनी घात केवी होवी जोईए तो के सरखी होवी जोईए अने जी ऑफ एक्स छे
તે એક્સ વાળું પદ આપણને એની અંદર મળતું નથી, તો જ આ બંનેની ઘાત સરખી મળે, નકર એ બંનેની ઘાત સરખી ન મળે. તો એ કન્ડિશન અહીંયા લખવી પડે. તો અહીં લખી નાખી કે જી ઓફ એક્સની ઘાત કેટલી મળે, મળતી નથી, ન મળે એટલે શૂન્ય મળે. તો જી ઓફ એક્સની ઘાત ઝીરો મળે. બીજું, જી ઓફ એક્સની ઘાત જ શૂન્ય મળે તો એ ફક્ત સંખ્યાવાળું પદ હોય, અને સંખ્યામાં જો ઝીરો હોય તો આખી બહુપદી શૂન્ય થઈ જાય. તો ઝીરો હોઈ શકે નહીં. એનો મતલબ એમ કે તો જી ઓફ એક્સ મળે કેવા, તો જી ઓફ એક્સ એ શૂન્યેતર સંખ્યા હોય. શૂન્યેતર સંખ્યા એનો મતલબ એવો કે જે એની અંદર સંખ્યા હોય એ શૂન્ય ન હોય, શૂન્ય સિવાયની ગમે તે હોય. એનો મતલબ શું? તો જી ઓફ એક્સ અહીંયા આપણે બે વસ્તુ ધારવી પડે કે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ, અને બીજું જી ઓફ એક્સ. એટલે આપણને જે મળશે તે આર ઓફ એક્સ મળશે. તો અહીંયા આપણે પહેલાં પી ઓફ એક્સની ઘાત અને ક્યુ ઓફ એક્સની ઘાત આપણી રીતે ધારવાની. પણ કેવી? તો કે ભાઈ સરખી હોવી જોઈએ. તો હું અહીંયા પી ઓફ એક્સ લખી નાખું કે 3x² + 2x + 3. એનો મતલબ એમ કે ગમે તે બહુપદી તમે ધારી શકો, પણ અહીંયા પી ઓફ એક્સની ઘાત જોવાની. કેટલી ઘાત એ? તો કે 2. એ જ ઘાત ક્યુ ઓફ એક્સમાં આવવી જોઈએ. બહુપદી પાછળની ગમે તે હોય, ઘાત અહીંયા સરખી હોવી જોઈએ. તો ક્યુ ઓફ એક્સની કેટલી ઘાત રાખવાની છે? તો કે 2. તો x² + x - 1. અહીં કીધું ને ગમે તેવા આવે, પણ ઘાત સરખી હોવી જોઈએ. આ આપણે આપણી રીતે ગમે તે સહગુણક સાથે એ બે બહુપદી લખવી. હવે અહીંયા શું કીધું તું મેં? તો કે જી ઓફ એક્સની ઘાત તો જૂન્ય શૂન્ય હોય, શૂન્ય હોય એટલે એની સાથે એક્સવાળું પદ હોય નહીં. બીજું, મેં એવું કીધું હતું કે શૂન્યતર સંખ્યા મળે, શૂન્યતર એટલે શૂન્ય ન હોય તેવી સંખ્યા લેવી. તો જી ઓફ એક્સ તમે ગમે તે સંખ્યા લેવી. તો સંખ્યામાં આપણે કેવી સંખ્યા લેવી છે? તો કે આપણે મજા આવે તે સંખ્યા લેવી. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જી પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ અહીંયા સાદુરૂપ આપો ને એવી સંખ્યા મળે. તો સાદુરૂપ આપતા અહીંયા કેવી સંખ્યા મળશે? તો કે જો આ પી ઓફ એક્સ હોય અને આ ક્યુ ઓફ એક્સ હોય તો અહીંયા આપણે શું કરવું પડે? આને તો કે અંદર મૂકવી પડે ને આને બહાર મૂકવી પડે. એનો મતલબ એમ કે આપણે ભાંગાકાર આમ કરી રફ વર્કમાં તો શું થાય છે? તો કે 3x² + 2x + 3. અને આ શું થાય છે? તો કે તો આપણે ઉપર મૂકવાનું હોય. તો આપણે આવું કરતા હતા કે પહેલાંનો ભાંગાકાર અહીંયા પહેલાં પદ સાથે લા મળે. એનો મતલબ એમ કે આપણે આ મળે છે, આના સાથે ભાંગાકાર કરતા હતા, આનો ભાંગાકાર કરતા હતા. તો હવે શું કરશું? તો અહીંયા અને આ બેનો ભાંગાકાર કરશું. પહેલાં પદ સાથે ભાંગાકાર કરી એટલે શું થાય છે? 3x² - x² ઉડી જાય. વધે કેટલા? જે વધે ને એ આપણને જી ઓફ એક્સ મળે. તો આપણે અહીંયા બે બહુપદી એમનેમ ધારી લીધી. પી ઓફ એક્સ હંમેશા મોટી બહુપદી રાખવી એટલે સહગુણક એની સાથે રાખવો. આની સાથે સહગુણક ન હોય તો ચાલશે, અને હોય તો નાનો સહગુણક રાખવો જેથી અહીંયા કંઈક સંખ્યા ગુણાવી તો આ થાય. ખાસ ધ્યાન રાખવું, ગમે તે ઉદાહરણ આવી શકે પણ એવું ઉદાહરણ લેવું કે જેથી એની અંદર આપણે વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપી શકીએ. એનો મતલબ એમ કે અહીં સહગુણક રાખવું ને સહગુણક ન રાખવો આ સેલામ સેલું ઉદાહરણ બનશે. અહીંયા કંઈક સહગુણક રાખી દેવાનો, અહીં સહગુણક રાખવાનો થતો નથી. એટલે અહીંયા જે સહગુણક હોય ને એ જ આપણો જી ઓફ એક્સ બને. જો સહગુણક અહીંયા તમે ન રાખો તો પી ઓફ એક્સમાં જે સહગુણક હોય એ આપણો જી ઓફ એક્સ બને. હવે આપણે આર ઓફ એક્સ ગોતવાનો એ રફ વર્ગમાં. તો આપણું સૂત્ર આવું હતું, P(x) = (g)(q)(r)x. તો શું થાય છે? પી ઓફ એક્સ આપણે આપેલા છે, કેટલા આપ્યા છે? 3x² + 2x + 3. ક્યુ ઓફ એક્સ ને જી ઓફ એક્સ આપણે આપ્યા છે, કેટલા આપ્યા છે? ક્યુ ઓફ એક્સ જી ઓફ એક્સ આપ્યા ને કેટલા આપ્યા છે? 3. અને ક્યુ ઓફ એક્સ કેટલા આપ્યા છે? તો કે x² + x - 1. આર ઓફ એક્સ તો કે ગોતવાના છે.
હવે આ અને આ બે સરવાળામાં હે તો સરવાળામાં હોય પહેલી બાજુ આવે તો પહેલા બાદબાકીમાં પણ પહેલાને આપણે અંદર ગુણ આવી દઈએ ત્રણ એક્સ વર્ગ ટુ એક્સ વત્તા ત્રણ એમનો ગુણ આવી દઈએ ત્રણ ગુણ્યા એક્સ વર્ગ ત્રણ ગુણ્યા એક્સ ત્રણ ગુણ્યા માઇનસ એક અને આર ઓફ એક્સ એમન આ બધાય સરવાળા બાદબાકીમાં છે પહેલી બાજુ આવે તો પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ હાલો ત્રણ એક્સ વર્ગ એમન ટુ એક્સ એમન ત્રણ એમન પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ પ્લસ છે પહેલી બાજુ જાય તો માઇનસ માઇનસ છે પહેલી બાજુ જાય તો પ્લસ અને આ તો આપણે શોધવાના છીએ તો એમન ત્રણ એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ બાદબાકી ઉડી ગયા ઝીરો બે એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણમાંથી બે જાય એક મોટા પદની નિશાની માઇનસ એક અને એક્સ એમનો ત્રણ અને ત્રણ છ બરાબર એમનો આર ઓફ એક્સ તો આપણે આ શું મળ્યું આર ઓફ એક્સ અહીંયા લખવાનું કેટલા મળ્યા આ રીતે આપણે આખી આખી બહુપદી શોધી શકી તો અહીં લખી નાખવાનું આ બહુપદી છે એ આપણી કન્ડિશનનું પાલન કરે તેવી બહુપદી છે તો અહીંયા લખવું પડે કે નીચે આપેલી બહુપદીનું અહીંયા ઉદાહરણ લખો તો અહીં લખી નાખવાનું આમ આ બહુપદી મળે પણ એને કાયદેસર લખવું હોય તો કેમ લખાય તો એનું સૂત્ર પ્રમાણે લખી નાખવાનું સૂત્ર આપણું શું હતું આ તો સૂત્રમાં આપણે કિંમત મૂકી દેવાની કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ વધતા આર ઓફ એક્સ જેની અંદર પી ઓફ એક્સ કેટલા હતા તો આપણે લખી નાખીએ ત્રણ એક્સ વર્ગ વધતા ટુ એક્સ વધતા ત્રણ બરાબર એમનો જી ઓફ એક્સ કેટલા લીધા હતા તો કે અહીંયા કીધું તું એમ અહીંયા ખાલી એમનમ તમે ઘાતવાળું લખો એટલે જે સહગુણક હોય ને પી ઓફ એક્સનો એ આપણો જી ઓફ એક્સ થાય તો જી ઓફ એક્સ આપણો ત્રણ ક્યુ ઓફ એક્સ કેટલા મળ્યા છે તો આપણે જે ધાર્યા હતા તે અને આર ઓફ એક્સ આપણે કેટલા મળ્યા હતા રફવર્કમાં એ અહીં લખવાના તો પ્લસ અને આર ઓફ એક્સને કાઉન્સમાં લખવા કેટલા મળ્યા છે માઇનસ એક્સ વધતા છ તો આ રીતે આપણે આખી આખી બહુપદીને લખી શકી તો આ બહુપદી એટલે કે આ બહુપદી આપણી શરતનું પાલન કરે છે પણ ખાસ ધ્યાન શું રાખવાનું કે પી ઓફ એક્સની ઘાત અને ક્યુ ઓફ એક્સની ઘાત સરખી હોય તો જી ઓફ એક્સની ઘાત મળે નહીં એ એક્સવાળું પદ જ ન મળે એક્સવાળું પદ ન મળે તો જી ઓફ એક્સ કેવો હોય તો કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય એનો મતલબ એમ કે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ આપણે ધારવાના પણ આ ગમે તે સહગુણકવાળું પી ઓફ એક્સ રાખવું બાકીનું પદ ગમે તે હોય ચાલશે પણ અહીંયા પહેલામાં સહગુણક રાખવો નહીં બાકીનું પદ ગમે તે હિસ્સે ચાલશે પછી શું કીધું જ્યાં સહગુણક હોય એ આપણો જી ઓફ એક્સ બની જાય અને આ રીતે આર ઓફ એક્સ ગોતી લેવાનું છેલ્લી કન્ડિશન લખી નાખવાની દાખલા નંબર પાંચની અંદર બીજા ભાગની અંદર આવી કંઈક આપણે કન્ડિશન આપી છે કે ક્યુ ઓફ એક્સની ઘાત અને આર ઓફ એક્સની ઘાત સરખી હોય તો સરખી હોય તો એના ઉદાહરણ આપણે જેમ પહેલા ભાગમાં ગમે તે કીધું હતું કે જે ઘાત આપી હોય એ બે વસ્તુ આપણે ધારવી પડે અને એના ઉપરથી એક વસ્તુ આપણે મળતી હોય જેમ એની અંદર જી ઓફ એક્સ મળતો હતો તો જી ઓફ એક્સ કેવો મળતો હતો તો આપણે કીધું હતું જો બેની ઘાત સરખી હોય તો જી ઓફ એક્સ આપણે સંખ્યા મળે તો આપણી સંખ્યા પણ એના ઉપરથી જ લીધી હતી અહીં આપણે જોઈ કે આ અને આની ઘાત સરખી હોય તો અહીં પહેલાં લખવાનું કે ક્યુ ઓફ એક્સની ઘાત અને આર ઓફ એક્સની ઘાત સરખી મળે તો પહેલી વસ્તુ એ કે ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ આ બે છે ક્યાં ભાંગાકારની અંદર તો ભાંગાકારની અંદર જે ભાગફળ હોય એને ક્યુ ઓફ એક્સ કહેવાય અને જે સૌથી છેલ્લે શેષ મળે તે આર ઓફ એક્સ મળે તો એ બે કન્ડિશન હોય કેવી ભાંગાકારમાં તો હંમેશા જે એ બે હોય ને એ હંમેશા જી ઓફ એક્સ કરતાં નાના જ હોય તો જી ઓફ એક્સ છે તેના કરતાં એ ભાગ હંમેશા નાનો મળે ક્યુ ઓફ એક્સ જી ઓફ એક્સ કરતાં નાના હોય અને આર ઓફ એક્સ પણ એના કરતાં નાના હોય આર ઓફ એક્સ હંમેશા જેનો બરાબર આગળનો ભાગ એટલે કે ભાજક હોય
એના કરતાં હંમેશા શેષ નાની જ મળે. તો જો શેષ નાની મળતી હોય તો એના બરાબર તો કી ઓફ એક્સ, તો કી ઓફ એક્સ પણ કેવા મળતા હોય, નાના મળતા હોય. તો અહીંયા લખવાનું હોય કે જી ઓફ એક્સ છે એના કરતાં આર ઓફ એક્સની ઘાત કેવી હોય, નાની હોય. તો લખશું કેવી રીતે, તો એની અંદર આપણે આ રીતે લખવું પડે કે જી ઓફ એક્સની ઘાત જે છે એના કરતાં, એટલે કે જી ઓફ એક્સની ઘાત મોટી હોય કેના કરતાં, કે આની ઘાત લઈ લ્યો અને આની ઘાત લઈ લ્યો, બેની ઘાત એના કરતાં નાની જોઈએ. તો જી ઓફ એક્સની ઘાત મોટી છે ક્યુ ઓફ એક્સની ઘાત કરતાં, અને જી ઓફ એક્સની ઘાત મોટી છે આની ઘાત કરતાં. એનો મતલબ એમ કે ત્રણ વસ્તુ થઈ, એક ક્યુ ઓફ એક્સ એની ઘાત અને આની ઘાત બે સરખી હોય. આની ઘાત કરતાં જી ઓફ એક્સની ઘાત મોટી, આની ઘાત કરતાં જી ઓફ એક્સની ઘાત મોટી. એનો મતલબ એમ કે આ બે વસ્તુ તમારે ધારવાની, આ બેની ઘાત કરતાં આની ઘાત મોટી લઈ લેવાની, એટલે ત્રણ બહુપદી તમે ધારી. તો વધુ શું, ક્યુ ઓફ એક્સ ધાર્યા, આર ઓફ એક્સ ધાર્યા, જી ઓફ એક્સ વાળા આપણે મળ્યા, તો વચ્ચે શું આવે, પી ઓફ એક્સ, એ આપણે ગોતવાના રફ વર્કમાં. તો જોઈ લઈ, હાલો ક્યુ ઓફ એક્સની ઘાત આપણે અહીંયા ધારી લઈ કે બહુપદી ક્યુ ઓફ એક્સ નાની બહુપદી ધારવી જેથી કરી અને આપણે સાદુરૂપમાં લોચા ન થાય. અહીંયા હું ધારી લઉં એક્સ વધતા પાંચ, એક્સ ધાર્યા છે એક ઘાત થઈ. હવે અહીંયા આપણે ધારી લઈ કે આર ઓફ એક્સની ઘાત, આર ઓફ એક્સ તો એ પણ આપણે ગમે તે બહુપદી ધારી શકી, પણ બેની ઘાત સરખી હોવી જોઈએ, બેના સહગુણક પણ સરખા હોય ન પણ હોય એવું જરૂરી નથી, પણ બે બહુપદી અલગ રાખવી. તો અહીં મેં કીધું બેની ઘાત સરખી છે, અહીંયા એક ઘાત અહીંયા એક ઘાત. ધારો કે એકાદી જગ્યાએ તમે સહગુણક મૂકવું હોય તો મૂકી શકો, પણ બહુપદી બેની મેં અલગ લીધી છે તો અહીંયા હું સહગુણક મૂકવાની ટ્રાય કરતો નથી. એનો મતલબ એમ કે અહીંયા આપણે એમ નામ રાખી દઈ, અહીંયા મેં પાછળની સંખ્યા અલગ લીધી. બીજી વસ્તુ જી ઓફ એક્સ ધારવું ગમે તે, એનો મતલબ એમ, પણ કન્ડિશન શું હોય, આના ઘાત આની ઘાત અને આની ઘાત મોટી ઘાત હોય. તો અહીંયા એક એક ઘાત છે તો આની ઘાત એના કરતાં મોટી ઘાત લઈ લેવાની. એક ઘાત હોય તો અહીંયા કેટલી લઈ લઈશું, બે ઘાત લઈ લ્યો. તો અહીંયા એક્સ વર્ગ લઈ લ્યો, પાછળનું તમને ગમે તેમ મળે ચાલશે. એક્સ લઈ લ્યો, વન લઈ લ્યો, ટુ લઈ લ્યો, થ્રી લઈ લ્યો, એમનેમ ખાલી સંખ્યા લઈ લ્યો અથવા એક્સવાળું પદ પછી સંખ્યા લ્યો, ગમે તે વસ્તુ. તો અહીં એક્સવાળું પદ લઈ લઈ અને પછી સંખ્યા લઈ લઈ. અહીંયા તમે ગમે તે લખી શકો, ડાયરેક્ટ સંખ્યા લખો તોય ચાલશે, પહેલાં એક્સવાળું પદ એની સાથે ગમે તે સહગુણક પછી તમે ગમે તે સંખ્યા તો પણ ચાલશે. આ બધી વસ્તુ આપણી રીતે કન્ડિશનમાં કીધું એ પ્રમાણે લખી. શું કીધું, ક્યુ ઓફ એક્સની ઘાત અને આર ઓફ એક્સની ઘાત સરખી હોવી જોઈએ, તો મેં લખ્યું ક્યુ ઓફ એક્સની આ બહુપદી લખી, આર ઓફ એક્સની આ બહુપદી લખી, પણ બેની ઘાત કેવી લીધી, તો કે સરખી. પહેલી કન્ડિશનનું સોલ્યુશન થઈ ગયું. બીજી કન્ડિશનના સોલ્યુશનમાં ક્યુ ઓફ એક્સની ઘાત કરતાં જી ઓફ એક્સની ઘાત મોટી હોવી જોઈએ, આર ઓફ એક્સની ઘાત કરતાં જી ઓફ એક્સની ઘાત મોટી હોવી જોઈએ. તો બેની ઘાત એક એક છે એના કરતાં વધુ ઘાત, એટલે બે ઘાત થાય, તો મેં બે ઘાત ઉભારી લીધી. ત્રણેય કન્ડિશનનું અહીંયા પાલન થયું. હવે આપણી પાસે સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકવાની. તો જે સૂત્ર છે આપણે સાઈડમાં લખી રફ વર્કમાં, તો આપણે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ વધતા આર ઓફ એક્સ. હાલો જી ઓફ એક્સ આપણે કેટલા લીધા હતા, તો કે એક્સ વર્ગ વધતા ટુ એક્સ વધતા વન. ક્યુ ઓફ એક્સ કેટલા લીધા છે, કેટલા લીધા છે, એક્સ વધતા પાંચ. આર ઓફ એક્સ કેટલા લીધા છે, એક્સ માઇનસ ટુ. ગમે તે લખી શકી, આની અંદર ઘણા બધા ઉદાહરણો હોય, એવું જરૂરી નથી કે બુકમાં આપણે છીએ એનો જવાબ આવતો હોય એટલો જ આ દાખલામાં જવાબ આવે. આ દાખલામાં આપણી જે બહુપદી છે એનું સોલ્યુશન થવું જોઈએ, બાકી ગમે તે જવાબ ચાલે. તો આપણે કીધું કે અહીંયા સોલ્યુશન થતું હતું એ પ્રમાણે મેં બહુપદી ધારી, એ પ્રમાણે મેં અહીં સાદુરૂપ આપું, મને પી ઓફ એક્સ મળશે. પહેલાં એનો ગુણાકાર કરાવો પછી એનો સરવાળા બાદબાકી. તો પહેલાં પહેલા પદનું, પછી બીજા પદનું, પછી ત્રીજા પદનું,
तो पहला पद नो x वर्ग अने x એટલે x નો ઘન x વર્ગ વધતા 5 5x વર્ગ 2x વધતા x 2x વર્ગ 2x વધતા 5 2 નો ગુણાકાર 5 ગુણ્યા 2 5 2 10x આનો વારો પૂરો આનો વારો 1 ગુણ્યા x 1 ગુણ્યા 5 આ બહુપદી તો હતી જ પ્લસ અંદર દાખલ કરી દીધા પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ ગુણ્યા માઈનસ એમ નમ જ આગળ પ્લસ હતા એટલે એમ નમ કૌંસ છૂટો પડી જાય ચાલો મોટી ઘાત x ઘન છે બીજે કે નથી તો ઈ એમ નમ x ઘન એમ નમ વર્ગવાળા છે તો કે 5x વર્ગ વત્તા 2x વર્ગ બે ની નિશાની સરખી છે સરવાળો થાય કેટલા વધશે 7x વર્ગ હવે કે છે x વર્ગવાળા તો કે નથી x વાળા 10x x અને x બધાય ની નિશાની પ્લસ છે બધાયનો સરવાળો થાય 10 વત્તા 1 11 વત્તા 1 12 12x હવે આનો વારો આવી ગયો આનો વારો આવી ગયો આનો વારો આવી ગયો આ બધાયનો વારો આવી ગયો 5 પ્લસ અને 2 માઈનસ અલગ અલગ નિશાની છે બાદબાકી થાય 5 માંથી 2 જાય 3 મોટા પદની નિશાની એનો મતલબ એમ કે શું મળ્યું p ઓફ x જે p ઓફ x મળ્યા એ અહીં આપણે લખી નાખી તો શું મળ્યું તું x નો ઘન વધતા 7x નો વર્ગ વધતા 12x પ્લસ 3 પણ આજે છી મેં રફ વર્ક કર્યું હે અને આ બહુપદી મને મળે તો એને આપણે લખવું હોય તો લખાય આમ p ઓફ x બરાબર g ઓફ x ઇનટુ q ઓફ x વધતા r ઓફ x p ઓફ x ની અંદર આપણે ની બહુપદી મૂકી દઈ x ઘન વધતા 7x વર્ગ વધતા 12x વધતા 3 g ઓફ x જે આપણે ધાય ઋતુ તે મૂકી દઈ પણ બધું જ કૌંસમાં મૂકવું q ઓફ x સૂત્રના પ્લસ m નમ r ઓફ x તો આવી રીતે આપણને આ બહુપદી એટલે કે આ બહુપદી મળે જે કન્ડિશનનું આપણને આપેલ બરોબર માહિતીનું એ શું કરે સમાધાન કરે છે તો આ રીતે તમે પહેલી જે કીધું હોય એ પ્રમાણે શરત લખી નાખવાની q ઓફ x ને r ઓફ x ની ઘાત સરખી હોવી જોઈએ પછી આપણે કીધું કે ભાગાકાર આપણે કરી તો આના કરતાં તો હંમેશા મોટા હોય તો એ પ્રમાણે મેં બે બહુપદી અને એના ઉપરથી ત્રીજી બહુપદી એની કરતાં ઘાત મોટી હોય તો ત્રણ બહુપદી એમનેમ જ લખી નાખીએ એ ક્યાંય આપણે બરોબર દાખલો ગણી કે એવું કંઈ કર્યું નથી એમનેમ કે ઘાત સરખી હોવી જોઈએ એના કરતાં મોટી ઘાત હોવી જોઈએ બરોબર તો આપણે એ ત્રણ બહુપદી એમનેમ જ લખી નાખી આ આ ત્રણ બહુપદી પ્રમાણે ચોથી બહુપદી આપણે મળવી જોઈએ તો ચોથી બહુપદી એ પ્રમાણે મળવી જોઈએ તેના માટે મેં શું કર્યો દાખલો ગણ્યો એટલે સોલ્યુશન મળ્યું જે મળ્યું એ આપણી ચોથી બહુપદી આ ત્રણેય બહુપદીનું સમાધાન કરે એવી મળી એનો મતલબ એમ કે સૂત્રમાં કિંમત મૂકી દો આ જે બહુપદી મળી એનું તમે સાદુરૂપ આપો ને એટલે આ બહુપદી મળે હવે ત્રીજો ભાગ છે અહીંયા r ઓફ x ની ઘાત 0 હોવી જોઈએ ઘાત 0 હોવી જોઈએ હવે કોઈ પણ x ની ઘાત 0 હોય એટલે ફક્ત સંખ્યા મળે એનો મતલબ એમ કે આ એવું જ કહેવા માંગે છે કે r ઓફ x ની ઘાત 0 હોય તો r ઓફ x હંમેશા આપણને સંખ્યા મળે સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા 0 1 2 3 4 5 6 7 8 9 10 ગમે તે સંખ્યા મળે પણ એની ઘાત 0 હોય x ની ઘાત 0 હોય એટલે સંખ્યા મળે તો આપણે r ઓફ x અહીંયા ધારવાનો થાય q ઓફ x અને g ઓફ x એમનામ આપણે ધારી લઈશું પછી આપણને p ઓફ x મળી જશે તો અહીંયા આપણને જે કન્ડિશન આપી છે એ પ્રમાણે r ઓફ x આપણે અહીંયા ધારવો પડે તો r ઓફ x પહેલાં તો ચાલુ જ અહીંયાથી થાય r ઓફ x ની ઘાત કેવી હોય તો કે 0 0 ઘાત હોય એટલે તે કોઈ પણ સંખ્યા મળે એ સંખ્યા મળે તો આપણે અહીંયા એની નોંધ લખવી પડે કે શેષ અચળ પદ છે અચળ પદ એનો મતલબ એમ કે ફક્ત સંખ્યા તો અહીં આપણે લખી નાખી કે તેથી r ઓફ x એ અચળ પદ
અહીં કીધું જો ઘાત જીરો હોય, જીરો ઘાત હોય ને એટલે ગમે તે સંખ્યા મળે, જીરો મળે, એક મળે, બે મળે, ત્રણ મળે, કોઈ પણ સંખ્યા મળે, અને સંખ્યા એટલે અચળ પદ. તો મેં કીધું કે આર ઓફ એક્સ એ અચળ પદ મળે. હવે અચળ પદ મળે તો આર ઓફ એક્સ આપણે ધારવા પડે, તો ધારી લઈ કે આર ઓફ એક્સ ગમે તે ધારવા પણ ખાલી સંખ્યા. તો અહીંયા હું ધારી લઉં કે આર ઓફ એક્સ બે હોય, બે હોય, ત્રણ હોય, પાંચ હોય, દસ હોય, જીરો હોય, એક હોય, એમાં કાંઈ ચાલે નહીં. પછી આપણે વાત કરી કે ક્યુ ઓફ એક્સ અને જી ઓફ એક્સ. જી ઓફ એક્સ લ્યો તોય ભલે, ક્યુ ઓફ એક્સ લ્યો તોય ભલે, બંને ધારવા. તો અહીં ધારી નાખી કે જી ઓફ એક્સ છે બરોબર, એ પણ આપણે ધારી. નાની સંખ્યા ધારો, મોટી સંખ્યા, પણ અહીંયા એક્સવાળા પદ ધારવા. તો અહીંયા એક્સ માઇનસ બે પ્લસ બે, માઇનસ ત્રણ પ્લસ ત્રણ, ચાર માઇનસ ચાર, ગમે તે. તો અહીં આપણે એક્સ વધતા ચાર એ આપણે જી ઓફ એક્સ ધાર્યો. હવે ક્યુ ઓફ એક્સ પણ આપણે આપણી રીતે ગમે તે ધારી શકીએ. આ બે બહુ પદી તમને મજા આવે તે લખી શકશો. તો લખી નાખવાનું શું લખશું તો કીએ એક્સ વર્ગ વધતા એક્સ વધતા વન. મને મજા આવી મેં લખ્યું. આ ત્રણેય વસ્તુ આપણે ગમે તે લખ્યું, પણ ખાસ આમાં ધ્યાન રાખવું, ખાલી સંખ્યા લખવી ગમે તે. અહીંયા ગમે તે બહુપદી. હવે જે પી ઓફ એક્સ છે ને એમાં મજા આવી નથી લખવાની. એમાં આ ત્રણેયનું સાદુરૂપ આપીને સોલ્યુશન કરવાનું અને એનો જે જવાબ મળે એ જ આપણો પી ઓફ એક્સ. તો એને આપણે રફ વર્કમાં એનું બરાબર જે સાદુરૂપ આપીને આપી દેવાનું. પી ઓફ એક્સ, જી ઓફ એક્સ, ક્યુ ઓફ એક્સ અને વધતા આર ઓફ એક્સ. હલો, જી ઓફ એક્સ કેટલા ધાર્યા હતા? એક્સ વધતા ચાર. ક્યુ ઓફ એક્સ કેટલા લખ્યા છે? એક્સ વર્ગ વધતા એક્સ વધતા વન. જે લખવું હોય એ અહીંયા લખવાનું પ્લસ એમનો. આર ઓફ એક્સ કેટલા આપણે લીધા છે? તો કે સંખ્યા લીધી છે. હવે પહેલું પદ બધા પદ સાથે ગુણાકાર, એક્સ ગુણ્યા એક્સ વર્ગ એક્સનો ઘન, એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા એક તો એક્સ, એક્સ આનો વારો ત્રણેય પદ સાથે આવી ગયો. હવે વાત રહી સંખ્યાની, પ્લસ ચાર, ચાર ગુણ્યા એક્સ વર્ગ એટલે પ્લસ ચાર એક્સ વર્ગ, ચાર ગુણ્યા એક્સ એટલે પ્લસ ચાર એક્સ, ચાર ગુણ્યા વન એટલે પ્લસ ચાર, અને પ્લસ આ જે હતા એ બે એમ ન. હવે આની અંદર જેટલી ઘાત છે ને એ પ્રમાણેનું સરવાળા બાદબાકી કરતું જવાનું. તો સૌથી મોટી ઘાત કઈ? ઘન. તો ઘનવાળો છે આમાં ક્યાંય નથી, તો નિશાની સાથે સંખ્યા સાથે એમનો. વર્ગ, તો વર્ગવાળું આ પહેલું પદ, વર્ગવાળું આ બીજું પદ. વર્ગવાળું છે તો કે નથી? બેની નિશાની કેવી છે? તો કે પ્લસ. સરવાળો થાય ચાર ને એક પાંચ, પાંચ એક્સ વર્ગ. એક્સવાળા, તો આ એક્સવાળું પહેલું પદ, એક્સવાળું બીજું પદ, ચાર એક્સ અને વત્તા એક્સ એટલે પાંચ એક્સ. હાલો, આ બધા પદ આવી ગયા. વાહે વૈધા સંખ્યા, બેનો સરવાળો થાય કારણ કે બે સરખી નિશાનીવાળા છે, ચાર ને બે છ. આ જે મને મળ્યું તે મળ્યું શું? પી ઓફ એક્સ. પી ઓફ એક્સ મજા આવે તે આપણે અહીંયા લખવાના નથી. તો પી ઓફ એક્સ આપણે અહીંયા આ જે ત્રણ બહુપદી છીએ આપણે ગમે તે લખી, પણ એને અનુરૂપ આ દાખલો ગણવાનો અને આપણને પી ઓફ એક્સ મળે. જે મળે એ અહીં લખવાનું. તો અહીં લખ્યું એક્સ ઘન વધતા પાંચ એક્સ વર્ગ વધતા પાંચ એક્સ વધતા છ. એનો મતલબ એમ કે આ ત્રણેયનું સોલ્યુશન કરે તેવી બહુપદી આપણને મળી ગઈ. એ આપણે આપણા સૂત્રની અંદર કિંમત મૂકવાની કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ વધતા આર ઓફ એક્સ. ચાલો મૂકી દો, પી ઓફ એક્સ કેટલા છે? તો કે એક્સનો ઘન વધતા પાંચ એક્સનો વર્ગ વધતા પાંચ એક્સ વધતા છ બરાબર એમનો. જી ઓફ એક્સ કેટલા આપણે લીધા છે? તો કે કાઉન્સમાં મૂકવાના એક્સ વધતા ચાર. ક્યુ ઓફ એક્સ કેટલા લીધા છે? એને પણ કાઉન્સમાં મૂકવાના એક્સ વર્ગ વધતા એક્સ વધતા વન પ્લસ એમ નમ. આર ઓફ એક્સ કેટલા લીધા છે? તો કે બે, બે
એમનું આ રીતે આખે આખું આ ત્રણ વસ્તુ આપણે કીધું એ શરત પ્રમાણે ધારવાની કે આર ઓફ એક્સ ની ઘાત કેટલી હોવી જોઈએ? ઝીરો. ઝીરો હોય એનો મતલબ એમ કે સંખ્યા જ મળે, ગમે તે સંખ્યા, ઝીરો હોય, એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, ગમે તે સંખ્યા મળે. તો આપણે કીધું કે આર ઓફ એક્સ ની ઘાત ઝીરો હોવી જોઈએ, તેથી તે અચળ પદ મળે. તો મેં અચળ પદ અહીંયા ધાર્યા, બાકીના આ બે એમનેમ મેં ધારી લીધા. એમને ધાર્યા આ ત્રણેયનું મેં સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ આપ્યું એટલે મને પી ઓફ એક્સ આટલો મળ્યો, તો એટલો મને મળી ગયો. એનો મતલબ શું કે આર ઓફ એક્સની ઘાત ઝીરો હોય એવી બહુપદી મને આ બધી મળી. તો અહીંયા આ દાખલા નંબર 5 પૂરો કરી અને આખે આખું સ્વાધ્યાય અહીંયા આપણે પૂરું કરી. આવતા નવા લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે નવા સ્વાધ્યાય સાથે મળશું. અસ્તુ.